નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારોની શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારોથી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયતમાં આવતી તાલુકા પંચાયતની બેઠક દીઠ ખેડૂત બચાવો બચાવો દેશ મહાજન સંપર્ક અભિયાન ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો ઉમરપાડા તાલુકાના જિલ્લા પંચાયતની આઠ બેઠકો માટે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા પિનપુર ઘાનાવાડ બિલવાન બરડીપાડા ખોટારામપુર ચકરા કવનગાઈ દેવરૂપન જેવા તાલુકા પંચાયતની બેઠકમાં સમાવિષ્ટ ગામોમાં મહાજન સંપર્ક અભિયાન ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આવનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેની પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને ઉમેદવારોની પેનલ તાલુકા પંચાયત બેઠક પ્રમાણે નક્કી કરવામાં આવી હતી હાલમાં દેશમાં જે ખેડૂતો કૃષિ કાયદાઓમાં વિરોધ કરી રહ્યા છે એ કાયદાઓ ખેડૂત વિરોધી હોય ઉમરપાડા તાલુકાના ખેડૂતો પણ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પણ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ ખેડૂત આગેવાનો તરફથી ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે આ પ્રસંગે માંડવીથી પધારેલા કમલેશભાઈ ચૌધરી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા નટવરસિંહ વસાવા જગતસિંહ રામસિંહ નારસિંહભાઈ વસાવા મુરજીભાઈ પટેલ જેવા અનેક આગેવાનોએ આ મિટિંગને સંબોધી હતી અને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમરપાડામાં કોંગ્રેસનો પંજો લહેરાય એવું માર્ગદર્શન લોકો સમક્ષ પૂરું પાડ્યું છે કોંગ્રેસના તમામ કાર્યકરોએ ભેગા થઈને પાર્ટીને જીતાડવા માટે એક થઈને લડવાનું આહવાન કરાયું હતું ખેડૂત વિરોધી પસાર કરવામાં આવેલા કાળા કાયદાથી ખેડૂતોને ફાયદો થવાનો નથી સંસદમાં કોઈપણ જાતની ચર્ચા વગર મધરાતે ધ્વનિમતનું નાટક કરીને કાયદો પસાર કરવો પડ્યો એ કાયદો ખેડૂતના હિતમાં પાછો ખેંચે એવી માંગણી હરીશ વસાવાએ કરી હતી ગુજરાતી ગુજરાતના સમાચાર આંગળીના ટેડવે આપના ફોનમાં જોવા માટે બીએન્યુઝ ગુજરાતી ની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો Facebook પેજને લાઈક કરો Instagram ને ફોલો કરો અને આપના મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો